ભારતમાં લોકશાહીને ચૂંટણીનું પર્વ કહેવામાં આવે છે અને પર્વ હોવાથી જ લોકો ગાઈ રહ્યા છે, નાચી રહ્યા છે. વગાડો એકવાર. તો આ છે આદિવાસી બહુલ વિસ્તાર છોટા ઉદયપુરનું બોડેલી. બોડેલીમાં હાલ લોકો પોતપોતાના ઉમેદવારોના નામાંકન માટે જઈ રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો નાચી રહ્યા છે. ઓ ડાન્સ મિત્રો, હવે હવે સાઈડમાં, હાલો નાચવાવાળા સાઈડમાં, નાચવાવાળા સાઈડમાં. ભાઈ ભાઈ ની પંચાયત લઈ ભાઈ ભાઈ આવી પહોંચ્યા છે. ચાચા બસ બસ ભાઈ ભાઈ આવી પહોંચ્યા છે છોટા ઉદયપુરના બોડેલીમાં. આપણી સાથે કોંગ્રેસના બે ચાર મિત્રો છે, સત્તાધારી પક્ષના લોકો પણ કદાચ છે, સામાન્ય લોકો પણ છે. ભાઈ 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 ની પંચાયત કરવા માટે આવી ગયા છે બોડેલીમાં. સૌથી પહેલો પ્રશ્ન એક પાઘડીધારી યુવકને પૂછીએ. સ્વચ્છ ધજ કે ક્યાં ચડ્યા વરરાજા? કઈ બાજુ ઉમેદવારી ફોર્મ ભરવા? આ તો ઉમેદવાર જ નહીં, ઉમેદવાર છો? વેરી, જીતી જાઓ. જીતવાના 100%. ગયા વખતે ઉભા રહેતા? ના, પહેલી વાર. કામ કરશો? કરવાના ને. કોના હમ ખાઈને ગયો? અરે કરવાના, જાતના હમ, જાતના વ્યાજ ગોકના નો કહેતા, જાતના હમ ખાઈ. અને એક યુવાને કીધું છે કે કામ કરવાના. અહીંયા 24 તાલુકા પંચાયતની સીટ છે. સૌથી પહેલા બોડેલીનો પ્રશ્ન કહી દઉં, અહીંયા નગરપાલિકા હોવી જોઈએ, કારણ કે ચારે બાજુ અલગ અલગ તાલુકા પંચાયતની બેઠકો હોવાથી બોડેલીનો સર્વાંગી વિકાસ થયો નથી. બોડેલી સૌ છોટા ઉદેપુરનું સૌથી મોટું ઇકોનોમિક હબ છે. બરોડાથી છૂટ્યા થયા પછી અહીંયાનો મેડમ ક્યાં ગયા? મેડમ વિકાસ થયો છે? ના, અહીંયા ઘડી વિકાસ નો બહુ અભાવ છે. આજે નગરપાલિકા થાય તો વિકાસ થાય. અને તાલુકા પંચાયતમાં કોનું કોનું શાસન હતું? તાલુકા પંચાયતમાં તો પહેલા કોંગ્રેસનું હતું, પછી અત્યારે ભાજપનું છે. અને જે 2.5 વર્ષમાં એ લોકોએ જે રાજનીતિ કરી છે એ બહુ જ ખરાબ કરી છે. લોકો પર ખોટા ખોટા આક્ષેપો મૂકી અને તાલુકા પંચાયતની સીટ લઈ લીધી છે. વિકાસ કર્યા છે? કોઈ જાતના વિકાસ કર્યા નથી એમને. તમે 2.5 વર્ષમાં સત્તામાં હતા, કેમ વિકાસ ન કર્યો? અમે ફર્સ્ટ ટાઈમ છે. તમે ફર્સ્ટ ટાઈમ હજી ઉભા રહ્યા છો. આપણે વધુ એક મિત્ર આટલી બધી ફાઇલ લઈને ઉભા છે. બોડેલીનો વિકાસ થયો છે? અમે બોડેલીમાં રહેતા અલીપુરા પંચાયત વિભાગમાં અમે રહેતા એક સમર્પણ સોસાયટીમાં અમે રહીશો છીએ. બોડેલીનો વિકાસ નથી થયો, બોડેલીનો વિનાશ થયો છે. કેમ? 2.5 વર્ષ તમારું શાસન હતું, તમે તો કોંગ્રેસનો પટ્ટો લઈ ગયો. 2.5 વર્ષના શાસનમાં અમે કોંગ્રેસે મોંઘવારીને કંટ્રોલ કરીને ચાલતી હતી, રોજ બેરોજગારીઓને રોજગારી આપતી હતી. આજે બહેનોને પૂછો, એમનો ચૂલો સળગાવવા દોહિયલું બની ગયું છે, ગેસનો ભાવ વધી ગયા છે, મોંઘવારી આસમાને છે. છોટાઉદેપુર જિલ્લાની રચના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. સમસ્યા શું છે? થાવું શું જોઈએ જલ્દી? આમાં વાત એવી છે, સંપૂર્ણ આદિવાસી જિલ્લો છોટાઉદેપુર જિલ્લો, છોટાઉદેપુરની અંદાજિત 15 લાખ જેટલી વસ્તી, એમાંથી 1.5 થી 2 લાખ આદિવાસીઓને પોતાનું વતન છોડીને સૌરાષ્ટ્ર કચ્છ તરફ જવું પડતું હોય તો એનાથી અધોગતિ કઈ બીજી? ગુજરાતની સંવેદનશીલ સરકાર છે ભારતીય જનતા પાર્ટી, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીં ઉભું કરે છે. સ્થાનિક સ્વરાજ, સ્થાનિક સ્વરાજમાં ક્યાં ચૂક થઈ છે ભાજપ તરફથી અથવા જે સત્તામાં હતા, ચૂક ક્યાં થઈ છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂક તો એવી છે કે જ્યારે બીજેપી સરકાર છે અહીંયા અત્યારે, તો એમાં ખેડૂત વિરોધી સરકાર છે. અહીંયા સ્થાનિક સ્વરાજમાં રોડ રસ્તા પાણી ગટર, રોડ રસ્તા પાણીનો બી અભાવ છે આ સરકારમાં. અને એ માત્ર ને માત્ર બીજેપી સરકારમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે માત્ર પૈસા કવર કરવામાં ધ્યાન રાખેલું છે. ભાજપ તરફથી કોઈ છે? હમણાં 2-4 મિત્રો હતા કે ભાજપ પૈસા કૌભાંડ કર્યું છે? કોઈ 2-4 મિત્રો હતા, કદાચ ફોર્મ ભરવા ગયા છે. આપણે કેટલાક મહિલાઓને પૂછીએ, પાણી આવે છે? ના, નહીં આવતું. પાણી નથી આવતું? તો ક્યાં ભરવા જાવ? અમે બહાર જઈએ છીએ. બહાર જઈએ છે. બીજા એક દાદા, રસ્તાઓ છે? રસ્તાઓમાં સાહેબ ખાડા ટેકરા વાળા છે, એનું રિપેરિંગ નથી. અને નવા રસ્તા બનાવવાની કોઈ યોજના પણ લાવતા નથી. અને જવામાં ઘણા મુશ્કેલી, વાહનવાળાને પણ ઘણી મુશ્કેલી પડે છે. એક યુવાનને પૂછીએ, કેવો છે બોડેલીમાં વિકાસ? વિકાસ કશું જ નહીં સર. નહીં? તમે શું કરો છો? હું માસ્ટર ડિગ્રી પતાવી છે, હજુ નોકરીના કઈ ઠેકાણા નહીં. પતાવી દે થોડી થાય, માસ્ટર ડિગ્રી પૂરી કરવી પડે, પતાવી દીધે નોકરી મળે. અચ્છા, ગટરની વ્યવસ્થા છે મેડમ તમારા શહેરમાં? છે ને. સારી છે? છે, ગટરની વ્યવસ્થા એટલે સારી છે. ચાલે છે કે બંધ છે? ચાલે છે. ગટર વ્યવસ્થા કેવી છે? ચાલે છે, સારી છે. ગટર વ્યવસ્થા તો ચાલે છે એમ કે છે, ગટરમાં કઈ પ્રોબ્લેમ નથી એમ કે છે. ના ના ના, ખોટી વાત છે, ગટરમાં બી બહુ પ્રોબ્લેમ છે. અત્યારે જે વેગાનગરની ગટરોમાંથી પાણી જતું જ નથી, એટલે બોડે અલીપુરાના સરપંચોને એટલી બધી કાળજી રાખી નથી. કાળજી રાખી નથી. વધુ કેટલાક મિત્રોને પૂછીએ, શું લાગે છે? હમણાં તમને શું વાંધો છે?
પાણી ની સમસ્યા છે તમારા શહેર માં? પાણી પીવાના પાણી માટે છે ને સાહેબ, 40 ટેન્કર મેં લાવું છું. કેટલા? દર ઉનાળે 40 ટેન્કર લાવો. મારે તો પાણી નથી આવતું છેલ્લા 5 વર્ષથી. આ સૌથી શરમજનક વાત કહેવાય કે તમે 2.5 વર્ષ શાસન કરો, મહિલાઓને પાણી ઘર સુધી ન પહોંચાડી શકો. વધુ કોઈને કઈ કહેવાની વાત રહી જાય? બોલો વચ્ચે આવ્યો, છેલ્લે એન્ડમાં વચ્ચે આવ્યો. અમારે ઘણા સમયથી સુખીનું આજે 20 વર્ષથી પાણી આવતું નહીં, અને સુખી વાળા એવું કહે છે કે તમારે કમાન્ડ આપણે નર્મદમ લાગે, નર્મદા વાળા એવું કહે છે કે તમારે સુખી કમાન્ડ લાગે, પાણી આવતું નહીં. 25 વર્ષથી આ બધો એરિયા ખરખર કેટલી રજૂઆત કરી, અધિકારીઓને પૂછ્યા હતા કે કેનાલ તૂટી છે, અમે શું કરીએ, સરકાર પૈસા નહીં આપતા, અમે શું કરવાનું? અમારે તો આ તું બોલો વર્તન બાકી છે. જો શેનું વર્તન? કેનાલ નું, આપડા સુખી ડાઉન કેનાલ નું વળતર પણ બાકી છે. તાલુકા પંચાયત માં જે લોકો ચૂંટણી લડે છે, અહીંયા કેટલાક ઉમેદવારો છે, એ બધા જ ઈશ્વરની સાક્ષીએ, ભગવાનને જેને માનતા હોય, જે ધર્મ, એને સમ ખાઈને જાય કે લોકોના કામ કરશું, ફરી નહીં જવાનું કોઈ. કેટલા ઉમેદવારો છે આમાં તમે? એક બીજું, આ બધા ઉમેદવારો છે, બધા ઉમેદવારો લોકોની સેવા કરજો. ભાઈ છોટાઉદેપુર થી ના બારડોલીથી વધુ એક તાલુકા પ્લેસ તરફ જઈ રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ભાઈ બધા જીતી જાઓ એવી શુભ